हेलो विद्यार्थी मित्रों, धवल भट्ट एजुकेशन वीडियो में हूँ धवल भट्ट। फरी एक वक्त आप सौनु हार्दिक स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, धोरण 8 प्रथम प्रकरणना गया अंकनी अंदर आपणे सिंचाईनी विविध पद्धतिओ विषेनी चर्चा करी। हवे आजे आपणे आगळनो तबक्को एटले के निंदणथी रक्षण। निंदण एटले शुं? तो आपणे अगाउ पण वात करी दीधेली छे ए प्रमाणे के आपणा मुख्य पाकनी आजूबाजू केटलोक अनैच्छिक भाग अथवा तो बिनजरूरी छोड़ के घास वगैरह कुदरती पाकनी साथे जो उगी निकले छे एने आपणे निंदण तरीके ओळखीए छे। आ बिनजरूरी छोड़ के बिनजरूरी घास जे अनैच्छिक छे, जेनी कोई आपणा मुख्य पाक साथेना भागमां महत्ता नथी, तेने आपणे निंदण तरीके ओळखीए छे। अने निंदणने दूर करवा माटेनी जे प्रक्रिया छे एने आपणे निंदामण वीडिंग तरीके ओळखीए छे। निंदामण अत्यंत जरूरी छे। एनी पाछळનું मुख्य कारण शुं छे? कारण કે આપણે આપણા મુખ્ય જે પાકને જે પાણી આપીએ છીએ, પોષક દ્રવ્યો આપીએ છીએ, એને જે જગ્યા જોઈએ, જગ્યા તેમજ જે પ્રકાશના સૂર્યપ્રકાશના કિરણોનો મુખ્ય સ્ત્રોત જેને મળે છે, આ બધાની અંદર વધારાનો અનૈચ્છિક આ જે નિંદણ જેવો જે ભાગ છે ને એમાં ભાગ પડાવે છે। ભાગ પડાવે છે એટલે એવું કહી શકાય કે ધારો કે તમારી પાસે એક ગ્લાસ ભરીને પાણી છે। હવે એમાં જો તમારે એકલાને પીવાનું હોય તો તમને કદાચ પૂર્ણ સંતોષ થશે, પણ આ એક ગ્લાસ પાણીની અંદરથી જો ત્રણ જણને ભાગ પાડવાનો હોય તો દરેક જણ અધૂરા રહેશે। આનો અર્થ શું થયો કે મુખ્ય વ્યક્તિ તમે છો, પણ તમારી સાથે બાકીના જે બે વ્યક્તિ છે એ બે વ્યક્તિઓએ પણ પાણી પીધું। અહીંયા બિલકુલ નિંદણ આ જ કાર્ય કરે છે કે આપણો જે મુખ્ય પાક છે ને, મુખ્ય પાકના ભાગમાં જે પાણી આવે કે જે સૂર્યપ્રકાશ આવે કે જે બીજા અન્ય પોષક તત્વો આવે એની સાથે સ્પર્ધા કરે છે, અને એના કારણે આપણો જે મુખ્ય પાક જે છે ને એની વૃદ્ધિમાં સમસ્યાઓ ઉદ્ભવ થઈ શકે છે। બરાબર? હવે ઘણી વખત આ નિંદણવાળા જે ભાગ જે છે ને એ મનુષ્ય અને બીજા અન્ય પ્રાણીઓ માટે ઝેરી પણ હોઈ શકે, એટલે કે તેમના હેલ્થ માટે નુકસાનકારક પણ હોવાની સંભાવના છે। હવે નિંદણને દૂર કરવા માટે ખેડૂતો જુદા જુદા પ્રકારની પદ્ધતિઓનો ઉપયોગ કરે છે। સૌથી પહેલાં તો શું કરે, એ પાક ઉગાડતા પહેલાં જ આખા ખેતરને ખેડી નાખે અને એનાથી નિંદણને દૂર કરે। ઘણી વખત એ ખેતરની અંદર અમુક ચોક્કસ પ્રકારના રસાયણોનો છંટકાવ કરે કે જેના કારણે આ જે બિનજરૂરી ઘાસ છે કે બિનજરૂરી છોડ છે જે નિંદણ તરીકે હોય તે દૂર થાય। તો આ બધી જે વ્યવસ્થિત પદ્ધતિઓ જે છે, ઘણી વખત શું થાય તો આ રસાયણોનો જે ઉપયોગ થાય છે ને, એ રસાયણોની અંદર 2,4-ડાયનાઇટ્રોબેન્ઝીન વગેરે ખેતરની અંદર નાશ કરવા માટે વપરાય છે, જેને નિંદણ નાશક તરીકે આપણે ઓળખીએ છીએ। એનો આપણે પાણીમાં યોગ્ય માત્રામાં ભેળવીને એનો સ્પ્રે કરીએ, અને સ્પ્રેની મદદથી ખેતરમાં આપણે આ દવાઓ છાંટીએ છીએ, જે તમને અહીંયા આકૃતિમાં સ્પષ્ટ દેખાય છે। હવે નિંદણ એ વનસ્પતિના વૃદ્ધિના સમય દરમિયાન એનું જે ફૂલ છે, એનું જે બિયારણ એટલે કે બીજ છે, એના પહેલાં નિંદણનાશકનો છંટકાવ કરવામાં આવે। આ નિંદણનાશકના છંટકાવથી ખેડૂતના સ્વાસ્થ્ય ઉપર પણ વિપરીત પ્રકારની અસરો સંભવી શકે છે। આથી આ દવાઓ છાંટતી વખતે ખૂબ જ કાળજી રાખવી પડે, શક્ય હોય તો જે તે ખેડૂતે પોતાનું મોં કવર કરી લેવું જોઈએ, એટલે કે ઢાંકી દેવું જોઈએ, કે જેથી તમે નિંદણની આ દવાઓની આડઅસરથી બચી શકો છો। હવે નિંદણ પછીનો આગળનો તબક્કો છે હાર્વેસ્ટિંગ, એટલે કે લણણી। લણણી એટલે શું? પાકની લણણી એ બહુ મહત્ત્વનું કામ છે। લણણીનો અર્થ શું થયો કે પાક જ્યારે પરિપૂર્ણ થઈ જાય, પરિપક્વ થઈ જાય, તો એને યોગ્ય રીતે કાપવાની પ્રક્રિયા, એને લણણી કહેવાય। લણણી દરમિયાન યા તો છોડને હાથ વડે ખેંચીને ઉખાડી લેવામાં આવે છે, અથવા તો તેને નજીકના અંતરેથી કાપી લેવામાં આવે છે। પાકને પરિપક્વ થતાં અંદાજે 3-4 મહિનાનો સમય લાગે છે, તો દાતરડાની મદદથી પણ આ લણણી કરવામાં આવે છે। હાર્વેસ્ટર નામનું એક મશીન આવે છે આધુનિક પદ્ધતિથી, કે જેની અંદર આજે ઉગી ગયેલો જે પાક છે એને કાપીને સીધા એ હાર્વેસ્ટર મશીનમાં નાખવામાં આવે, કે જેના કારણે તે બીજ કે દાણાઓને, જે લીલું ઘાસ કે અન્ય જે ભાગ છે જેને આપણે ભૂસા તરીકે ઓળખીએ છીએ, એનાથી અલગ કરી નાખવામાં આવે છે, જેને આપણે થ્રેસિંગ મશીન તરીકે ઓળખીએ છીએ। આ બંને કાર્યો
एक ज प्रकारना मशीनथी पण थई शके छे, जेने कम्बाइन मशीन तरीके ओळखवामां आवे छे। आ कम्बाइन मशीन एटले ए हार्वेस्टर अने थ्रेसर एम बन्नेनुं संयुक्त स्वरूप छे, बन्नेनो એ ઉપયોગ દર્શાવે છે। ઘણી વખત બધા ખેડૂતો આ પ્રકારના હાર્વેસ્ટર કે થ્રેસર જેવા મશીનો વસાવી શકતા નથી, તો નાનો ઓછો પાક ધરાવતા ખેડૂતો કે જે આવા મશીનો લઈ નથી શકતા, તે અનાજના દાણાઓને ઉપણવાનું કામ કરે છે કે જેના દ્વારા એની અંદરથી મુખ્ય ઘાસ અલગ કરે છે અને બિયારણને પણ અલગ પાડે છે। હવે આ લણણી જે છે ને, એ લણણીને ખેડૂતો એક ઉત્સવ તરીકે લે છે। 3-4 મહિનાનો સખત અથાક પરિશ્રમ પછી જ્યારે આ પાક મહત્ત્વપૂર્ણ અંતિમ અવસ્થામાં આવે છે, ત્યારે એને એક ઉત્સવ તરીકે મનાવવામાં આવે છે। જુદા જુદા રાજ્યોની અંદર એ અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે। જેમ કે પંજાબની અંદર એને બૈસાખી તરીકે, ગુજરાતની અંદર એને હોળી તરીકે, આ ઉપરાંત સાઉથના જે કેટલાક રાજ્યો છે તેમાં પોંગલ તરીકે, હોળી દિવાળી વગેરે જેવા જે તહેવારો છે તહેવારોની સાથે આ ક્રિયા જે છે, આ લણણીની ક્રિયાને જોડી દેવામાં આવે છે, જેને આપણે લણણી ઉત્સવ તરીકે ઓળખીએ છીએ। આસામ જેવા રાજ્યમાં તમે જશો તો આ ઉત્સવ બિહુ તરીકે ઓળખાય છે, બરાબર। આમ જુદા જુદા રાજ્યોની અંદર જુદી જુદી પ્રકારના ઉત્સવોના માધ્યમથી ખેતરની અંદર ઉગેલા પરિપક્વ પાકને લણવામાં અથવા તો કાપવામાં આવે છે। હવે ખેતીના અંતિમ તબક્કો જે છે એને આપણે સ્ટોરેજ અથવા તો સંગ્રહ તરીકે ઓળખીએ છીએ। આ સંગ્રહની અંદર કઈ પ્રક્રિયાનો આપણે ઉપયોગ કરીએ છીએ એની ચર્ચા કરીએ। હવે પાકનો જે સ્ટોરેજ અથવા સંગ્રહ જે છે ને, એ સૌથી મહત્ત્વપૂર્ણ ભાગ છે, કારણ કે લણી રાખેલો પાક જે છે એને લાંબા સમય સુધી આપણે રાખી મૂકવાનો છે અને એને ભેજ, કીટક, ઉંદર વગેરે જેવા સૂક્ષ્મજીવોથી બચાવવાનો છે। કારણ કે લણેલા પાકના દાણાઓને આપણે સૂક્યા વગર સંગ્રહ કરી લઈએ તો એની બગડવાની પોસિબિલિટી વધી જાય છે। તમે વર્ષે દાડે પેપરમાં ક્યારેક ને ક્યારેક વાંચતા હશો કે ફલાણા રાજ્યની અંદર આટલા બધા ઘઉંનો કોઠાર હતો, એ ઘઉં બગડી ગયા। તો આવું ક્યારે થાય છે કે જ્યારે એની અંદર ભેજ આવે અથવા તો કોઈ જીવાત પડી જાય, ત્યારે આ પ્રશ્ન ઊભા થઈ જાય છે, એની અંદર ફૂગ પણ લાગી શકે છે। તો વિવિધ પ્રકારના સંગ્રહ પદ્ધતિનો ઉપયોગ કરીને આ પાકને ખેડૂત બચાવવાનો પ્રયત્ન કરતો હોય છે। ધારો કે મોટા મોટા ધાતુના પીપળાઓની અંદર અનાજનો સંગ્રહ, ધાતુના જે ઊંચા ઊંચા જે પીપળા અથવા તો કોઠારો જે હોય, જેને આપણે સાઇલો તરીકે ઓળખીએ છીએ, આ શબ્દને યાદ રાખજો, એની અંદર પણ પાકને બચાવવામાં આવે છે। આપણને અહીંયા આકૃતિમાં જે સૌથી ઉપરના ભાગમાં દેખાય છે ને, એ સાઇલો છે, જે અનાજનો સંગ્રહ કરવા માટેના મોટા મોટા પીપળા છે। હવે ભૂગર્ભની અંદર પણ એવા કોઠારો હોય કે જ્યાં આગળ ભેજની માત્રા ઓછી હોય, તો ત્યાં આગળ પણ આ પ્રકારે પાકને આપણે વિવિધ કીટકો કે જંતુઓથી બચાવવામાં આવે છે। ઘરગથ્થુ એના સંગ્રહ માટે લીમડાના સૂકા પાનનો ઉપયોગ કરવામાં આવે છે। ઘણા લોકો ઘઉં ચોખા જેવા પાકની અંદર દિવેલનો ઉપયોગ કરીને અને દિવેલ સાથે મિક્સ કરીને લાંબા સમય સુધી જાળવી રાખે છે, કારણ કે આ બધી વસ્તુઓ જ્યાં સુધી માર્કેટમાં બજારમાં વેચાય નહીં ત્યાં સુધી તમારે એનો યોગ્ય રીતે સંગ્રહ કરવો પડે, જેથી એની સારી એવી કિંમત તમને મળી શકે છે। હવે આપણે અંતિમ ભાગ લઈએ, પ્રાણીઓ દ્વારા ખોરાક। પ્રાણીઓ દ્વારા ખોરાક, તો આપણે ખેતીવાડીની તો વાત કરી, પણ આ પ્રાણીઓ જે છે ને, એ પ્રાણીઓની જાળવણી મોટેભાગે ભારત જેવા દેશની અંદર કે વિશ્વના ઘણા બધા દેશોની અંદર જે લોકો ખેતીવાડી સાથે સંકળાયેલા છે ને, એ લોકોનો બીજો મુખ્ય વ્યવસાય એ પ્રાણી એટલે કે પશુપાલનનો વ્યવસાય છે। આ પશુપાલનની અંદર એનું દેખરેખ રાખવાની, એનું રહેઠાણ જે તે એને યોગ્ય રીતે તેની માવજત કરવામાં આવે, એમાંના કેટલાક પશુઓ એ ખેતીવાડીની અંદર કામમાં પણ આવતા હોય છે। આ ઉપરાંત અન્ય કેટલાક જે પ્રાણીઓ છે, મનુષ્ય પોતાના ખોરાક તરીકે વનસ્પતિની સાથે સાથે અન્ય પ્રાણીઓનો પણ ઉપયોગ કરે છે, અને આ પ્રાણીઓની અંદર ખાસ કરીને માછલી છે કે મરઘી છે વગેરે જેવાનો ખોરાક તરીકે મનુષ્ય દ્વારા ઉપયોગ પણ કરવામાં આવે છે, અને વિવિધ જે દુધાળા ઢોર છે એ દુધાળા ઢોર જેવા કે ગાય, ભેંસ, બકરી, ઊંટડી વગેરેનું દૂધ પણ
એ ખોરાક તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. આમ વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠની અંદર ખોરાકની માવજત કેવી રીતે કરાય, એના માટે ખેતીવાડી, પ્રાણીઓનું લાલન પોષણ વગેરે જેવા ટોપિકો ભણ્યા અને પાઠને આપણે ખૂબ સારી રીતે સરળતાથી સમજવાનો પ્રયત્ન કર્યો. આપણે જુદા જુદા પ્રકારની માહિતી મેળવી, રાવિ પાક એટલે શું, ખરીફ પાક એટલે શું, વિવિધ ખેતીવાડીની અથવા તો કૃષિની પદ્ધતિઓ છે, પાકને ઉછેરવા માટે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું પડે, સિંચાઈની વિવિધ જે પદ્ધતિઓ છે, ખાતરોના પ્રકારોની ચર્ચા કરી અને ત્યારબાદ આપણે અંતે સિંચાઈની પદ્ધતિઓની સાથે ખાતરોના પ્રકારોની અંદર કુદરતી કૃત્રિમ બંને પ્રકારના ખાતર, કૃત્રિમ ખાતર એટલે આપણે રાસાયણિક પ્રકારના ખાતરો પણ ઓળખી શકીએ છીએ અને સૌથી અંતે આપણે એનો નિંદણની ચર્ચા કરી, પાકનો સંગ્રહ કરવાની પદ્ધતિઓની ચર્ચા કરી અને પ્રાણીઓનો ઉપયોગ મનુષ્યો કઈ રીતે કરી શકે છે એની પણ ચર્ચા કરી. તો આ સાથે આપણે આપણું આ પ્રથમ પ્રકરણ અહીંયા જે પૂર્ણક જાહેર કરીએ છીએ. ખૂબ શાંતિથી અભ્યાસ કરજો, ખૂબ સરળ છે, દરેક પ્રશ્નો તમને આવડી જશે એવો મને પૂર્ણ વિશ્વાસ છે. ધન્યવાદ.